અને હવે વાત ડમી સ્કૂલ અને કમાતા ક્લાસીસની, કારણ કે ગુજરાતમાં ડમીનો ખેલ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે। પહેલા પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવાનો કારસો ચાલતો હતો, તો હવે ગુજરાતમાં ડમી સ્કૂલો ચાલતી હોવાનો મોટો ખુલાસો થયો છે। અને આરોપ બીજા કોઈએ નહીં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્યોએ લગાવ્યો છે। જે મુદ્દે મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં ડમી શાળાઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે, ત્યારે શું છે આ ડમીનો ખેલ, કેવી રીતે ચાલે છે આ ડમી સ્કૂલો અને કેવી રીતે થાય છે ક્લાસીસને ફાયદો, હવે એ જુઓ। ગુજરાતમાં ફૂલતો ફાલતો ડમીનો ખેલ, ડમી ઉમેદવાર બાદ હવે ડમી સ્કૂલ, સીએમને પત્ર લખી કરી કાર્યવાહીની માંગ। ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમને લઈને પહેલા જ અગણિત પ્રશ્નો છે। ભાવનગરથી સામે આવેલા ડમી ઉમેદવારના કૌભાંડની પોલીસ તપાસ હજી ચાલુ છે, તેવામાં ગુજરાતના એક નવા જ પ્રકારના ડમીનો ખેલ ખુલ્લો પડ્યો છે। ડમી માર્કશીટ અને ડમી ઉમેદવાર બાદ ગુજરાતમાં ડમી સ્કૂલનો ખેલ ખુલ્લો પડ્યો છે, ત્યારે શું છે આ ડમી સ્કૂલનો ખેલ પહેલા સમજીએ, જેમાં સ્કૂલ અને વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર હોય છે। કોચિંગ સેન્ટર સ્કૂલ સાથે સાંઠગાંઠ કરીને એડમિશન અપાવે છે, વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળામાં જતા નથી, કોચિંગ સેન્ટર જ તેમનો કોર્સ પૂર્ણ કરાવે છે, વિદ્યાર્થીઓ આવી શાળામાંથી બોર્ડની પરીક્ષા આપે છે। આ ખેલમાં કોચિંગ સેન્ટરની મહત્વની ભૂમિકા હોય છે, જેમાં પણ ધોરણ 12 સાયન્સમાં આ ડમી સ્કૂલોનું ચલણ વધુ પ્રમાણમાં જોવા મળે છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ આઈઆઈટી, આઈઆઈએમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મળે છે, જેના માટે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે। અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે। આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે। મોટા મોટા શહેરોમાં આજકાલ આ ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે, જેને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્યએ જ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે ફરિયાદ કરી છે અને એજ્યુકેશન સિસ્ટમની ઘોર ખોદતા આ ડમી સ્કૂલો પર રોક લગાવવા માંગ કરી છે। શિક્ષણના હિતને ધ્યાનમાં લઈને જે વિદ્યાર્થીઓ માત્ર ક્લાસીસમાં જાય છે અને એ વિદ્યાર્થીઓ માત્ર નામ ચલાવવા પૂરતા શાળાઓમાં નામ લખાવે છે, આવી શાળાઓ પર પગલાં લેવાની અને વિદ્યાર્થીઓનું હિત સાચવવા માટેની એક માંગણી અમે આજે પત્ર દ્વારા કરી છે। અમુક ક્લાસવાળા એની એવી લોભામણી જાહેરાતો કરે છે કે અમારા JEE નીટમાં ખૂબ સારા પરિણામો આવી રહ્યા છે અને એ અનુસંધાને એ વિદ્યાર્થીઓને આખો દિવસ ક્લાસમાં ભણવા બોલાવી દે છે અને ત્યાં માત્ર JEE નીટની તૈયારી કરાવે છે। તો સ્કૂલના કેટલાક શિક્ષકોએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકોનું કહેવું છે કે આવી પ્રણાલી ઘર કરી જતા ધોરણ 12 સાયન્સના પરિણામ પર તેની ગંભીર અસર પડશે, સરકારે સત્વરે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ। ડમી શાળાઓ તોતિંગ ફી લઈને એનું નામ ચાલુ રાખ્યા, માત્ર પરીક્ષા પૂરતો જ બાળક ઉપલબ્ધ થાય શાળામાં, આ સંજોગોએ લાંબા ગાળાની અસરો થઈ રહી છે। જો આમનામ ચાલુ રહ્યું તો આવનારા દિવસોમાં વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતનું શિક્ષણ હાવ ખાડે જશે, એટલે અમને એમ થયું કે તંત્રને ધ્યાન દોરીએ। ડમી સ્કૂલોના કારણે ગુજરાતના શિક્ષણ જગતને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે, જે તાજેતરમાં જ જાહેર થયેલું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાબિતી પુરાવે છે। રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલો ગુજરાતનું શિક્ષણ ઊંડી ખાઈ તરફ લઈ જઈ રહી છે, જેમાંથી બહાર નીકળતા વર્ષો લાગી શકે છે। હાલ તો રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલોને લઈને મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે કાગળ પર ચાલતી આ ડમી સ્કૂલો સામે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।